विद्यार्थी मित्रों नमस्कार। आज आप भाग पांचनी अंदर चैप्टर 14.3 थीअरी जोशू विद्युत प्रवाहनी चुंबकीय असर, मैग्नेटिक इफेक्ट ऑफ इलेक्ट्रिक करंट। के भाई करंट पसार थाय तो चुंबकीय असर केवी थाय, विद्युत प्रवाह ने लीधे कोई चुंबकीय असर उत्पन्न थाय छे, थाय छे तो केवा प्रकारनी उत्पन्न थाय छे। हवे प्रवृत्ति 14.5, वपराई गयेली दिवासळीनी पेटीमांथी अंदरनू खानू काढी लो। हवे तेनी उपर विद्युतना तारना थोड़ाक आटा मारीने तारने लपेटो। खानानी अंदरना भागमां नानी होकायंत्रनी डब्बी मूको। हवे आकृति 14.17 मुजब तारना बन्ने छेड़े छेड़ानुं कळ तथा विद्युत कोष साथे जोड़ाण करो। होकायंत्रनी सोई कई दिशामां स्थिर छे तेनी नोंध करो अने होकायंत्रनी सोई नजीक गजिया चुंबकने लगावीने जुओ कि शुं थाय छे। हवे होकायंत्रनी सोईने ध्यानपूर्वक तमारे जोता जोता कळने ऑन स्थितिमां लावी तमे शुं जोयुं अने शुं होकायंत्रनी सोयनुं आवर्तन थयुं। कळने ऑफ स्थितिमां खसेडो, शुं होकायंत्रनी सोय मूलभूत स्थितिमां आवी गई छे, जे आपणे जोवानुं छे। हवे आपणे जे अहीं आकृति आपेली छे 14.17 अंदर एक सर्किट बनावेली छे, जे आज सर्किट तमारे ધોરણ 8માં પણ આવશે, જેની અંદર તમારે ચુંબકીય સોયનું જ તમારે શું કરવાનું છે, ઉપયોગ કરવાનું છે। એક માચિસની ડબ્બી લેવાની, એની અંદર સોય મૂકવાની, એની ફરતે શું કરવાનું છે, અહીંયા જે સર્કિટમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે, તાર વીંટાળવાનો છે, એની સાથે બેટરીનું કનેક્શન જોડવાનું છે, શક્ય હોય તો બલ્બ જોડો અને કી જોડો, અને પછી આ રીતે આખો એક વિદ્યુત પરિપથ તૈયાર કરો। અને તમે જેવો જ એની બાજુમાં ચુંબક લાવશો એટલે શું થશે, સોય શું દર્શાવશે, આવર્તન એટલે કે કોણાવર્તન દર્શાવશે, એટલે સોય શું થશે, હલનચલન થશે। પરંતુ જેવો તમે એની અંદર વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન કરશો એટલે પણ સોય શું કરશે, કોણાવર્તન દર્શાવશે। આનો મતલબ શું થાય કે જેવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે તરત જ સોય શું દર્શાવે છે, કોણાવર્તન, એટલે કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય સોય પર શું થાય છે, મેગ્નેટિક ફિલ્ડ જેવું કંઈક ઉત્પન્ન થાય અને શું કરે છે, ચુંબકીય સોયને કોણાવર્તન એટલે કે આવર્તન દર્શાવવા માટે શું થાય, પ્રેરિત કરે છે। હવે પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો। શું કીધું છે કે આ જે પ્રયોગ છે એનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો અને આ પ્રયોગ શું દર્શાવે છે જુઓ। આપણે જોયું કે એ પ્રયોગ શું દર્શાવે છે, આપણે જાણીએ છીએ કે હોકાયંત્રની સોય પોતે નાનકડું ચુંબક જ, આપણે જાણીએ છીએ કે હોકાયંત્રનું જે સોય છે કેવું છે, નાનકડું ચુંબક જ છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે। જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ છીએ ત્યારે તેની સોય આવર્તન થાય છે। આ તમને નાનકડો એમસીક્યુ પણ પૂછી શકે કે ભાઈ ઉત્તર અને દક્ષિણ દિશા એટલે કે જે ચુંબકીય સોય છે કઈ દિશા દર્શાવે, તો કે ઉત્તર અને દક્ષિણ। હવે આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે। હવે તમે આ બંને અવલોકનો પરસ્પર સંબંધ જાણી શકો છો, જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે। શું કહેવાય, તાર જ્યારે આપણે ચુંબકીય સોયની આસપાસ જ્યારે આપણે વિદ્યુતનું વહન કરાવીએ એટલે તાર શું કરે, ચુંબક તરીકે વર્તે। અને ચુંબકના ગુણધર્મો તમને ખબર જ છે કે સમાન ધ્રુવો હોય તો શું થાય, અપાકર્ષણ, અને એક અસમાન ધ્રુવો હોય તો શું થાય, આકર્ષણ થાય। હવે અહીંયા એક વૈજ્ઞાનિકનો ફોટો આપેલો છે કે હાન ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ, જે 1477 થી 1821 આ એવી વાત હતી કે જેથી હાન ક્રિશ્ચિયન ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકને પણ નવાઈ લાગી હતી કે એવા પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે નોંધ્યું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે। એટલે કે એને આ પ્રયોગ કર્યો તો વારંવાર, તો એને નોંધ્યું કે વિદ્યુત પ્રવાહ જ્યારે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ને ત્યારે ત્યારે શું થાય,
ચુંબકીય સિવાય કોણાવર્તન દર્શાવે. આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબક તરીકે વર્તે છે. અને જે વિદ્યુત પ્રવાહની શું છે? ચુંબકીય અસર. એટલે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે, જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. તમારે ચુંબક બનાવવું હોય તો તમે ઘરે બનાવી શકો છો, પરંતુ સાવચેતી રાખવાની કે કોઈ એક સિક્કો લેવાનો, એને ફરતે શું કરી દેવાનો, તારથી ફૂલે ફૂલ વીંટાળી દેવાનો અને પછી એની અંદર કન્ટિન્યુ અમુક સમય સુધી વિદ્યુતનું વહન થવા દેશો. એટલે જે સિક્કો તમે છે જેની ફરતે તાર વીંટાળો તે ચુંબક તરીકે વર્તન કરશે. શું તમને આ વધુ આશ્ચર્યજનક લાગ્યું? તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. હવે આપણે આગળના વિડીયોમાં ચુંબક કઈ રીતે બનાવવું તેનો આપણે જાણકારી મેળવશું. બરાબર, તમને હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં જે કંઈ મેં ભણાવ્યું એ તમને સમજાણું હશે. હોમવર્ક તમને જે મોકલે એ તમારે તમારી બુકમાં લખવાનું રહેશે. અસ્તું.